મોટો કરી આપણે તાજેતરમાં જ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી માટે અત્યંત ગૌરવાન્વિત કહી શકાય એવો પ્રસંગ બન્યો, અને તે એટલે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ કાર્યક્રમ છે. એમાં આપણી યુનિવર્સિટીના માનનીય ગુરુદેવશ્રીને એવોર્ડથી એમને સન્માનિત કરવામાં આવ્યા. આવા કુલ 10 એવોર્ડ રાષ્ટ્રીય સ્તરે આપવામાં આવ્યા. આગવી સૂઝબૂઝ અમને એમના અવિરત પ્રયાસો થકી જે આ યુનિવર્સિટીમાં વિકાસના કાર્ય થયા છે એની એમનો એક ગૌરવ સન્માન કાર્યક્રમ આજે કરવાનો થતો હોય. શ્રી ડોક્ટર શ્રી કેડી મકાતી સાહેબ છે. આ ઉપરાંત અહીંયા સર્વપ્રથમ તો આપણે વાત કરીએ કે આ ગૌરવ સમાન આપણે જે કરીએ છીએ, આપણે હાલતા ચાલતા આવી બધી બાબતો ભેગા થાય છે. મિત્રો, કરેલા કર્મોનો બદલો છે ને આઈને જ મળે છે. કર્મો કોઈથી કરેલા એડે જાતા નથી. આ જે બે જણાનું સન્માન થયું છે એ આઈસીઆર માંથી 76 યુનિવર્સિટી. એક કલ્પના કરો, જુનાગઢ જેવું નાનું ગુજરાતનું ગામ, જુનાગઢની આમ તમે કહેજો તો કે આઈડેન્ટિટી નહીં પણ આપણા તમામ લોકોના અધિકારી વર્ગ, તમામ કર્મચારી વર્ગના સધિયારા પ્રયત્નની હિસાબે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ભારતભરમાં નંબર લઈ શકતી હોય અને એવો વિજેતા આપણા કર્તવ્યનિષ્ઠ અધિકારીશ્રીઓ જ્યાં ઉપસ્થિત હોય તો આપણે એના માટે છાતી ગદગદ ખોલવી જોઈએ. એના માટે આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. વિજય કરીને રામ જ્યારે આવ્યા અને અયોધ્યામાં ઉત્સવ જેવું થયું હતું, આ વખતે સાહેબ અમને ખરેખર એવો જ ભાવ થાય છે. અને આપ આ સર્વને યુનિવર્સિટીના આગો વિકાસ માધ્યમથી પણ એટલા સ્કોલર છે રાષ્ટ્રીય કક્ષાએ, એ લોકો પણ ગોલ્ડ મેડલ મેળવી રહ્યા છે. એ પણ અમારા માટે અભિમાનની વાત છે. અને વધારે રાખ્યું છું અભિયાન. અને મનોહર ઉદાસજી આવ્યા હતા તો એ અંગે મેં સાહેબને વાત કરી કે સાહેબ કોર્પોરેશન દ્વારા સફાઈ અભિયાન છે, મારા સાથે પોતાની સાથે એનએસએસના આપણા વિદ્યાર્થીઓને લઈને આવેલા અને સફાઈ કરેલી. એટલે આપણા કેમ્પસ થી જ નહીં પણ જુનાગઢમાં કોઈ પણ જગ્યાએ આપણા એનએસએસના આપણા જે વિદ્યાર્થીઓ છે એનએસએસની એક્ટિવિટી, હું પોતે વ્યક્તિગત બહુ પ્રભાવિત છું. વિલેજીસ એરિયામાં બધા જઈને જે વિદ્યાર્થીઓ કામ કરે છે, પર્વતારોહણ, આ તે અધર એક્ટિવિટીઝ પર આપણે વૃક્ષારોપણ કરે, કેમ્પ કરે, સાહેબ આવું ક્યાંય નથી થતું. વિદ્યાર્થીઓ, વિદ્યાર્થી કલ્યાણ અને આપણા વડીલો बराबर काम करे, सुव्यवस्थित काम करे અને જે નિયત કરેલા નિયમો છે એ અંતર્ગત કામ કરે. હું અહીંયા નહોતો, આઉટ ઓફ ઇન્ડિયા હતો, ત્યારે વોટ્સઅપમાં મેસેજ મળ્યા. સાહેબને મેં કોંગ્રેચ્યુલેશન આપ્યા તો સાહેબે એક શબ્દ લખ્યો, ઇટ ઇઝ નોટ ધ વાઇસ ચાન્સેલર, ઇટ ઇઝ ધ ટીમ વર્ક ઓફ ધ યુનિવર્સિટી. આ બહુ મોટી વાત છે. માણસ છે માન માટે ભૂખ્યો હોય છે. મને માન મળવું જ જોઈએ તો જ મને મજા આવે. આ નિર્માનીપણું બતાવે છે. ઇટ ઇઝ નોટ મી, ઇટ ઇઝ ધ ટીમ ઓફ ધ યુનિવર્સિટી. એટલે આવા વ્યક્તિ આપણને મળ્યા છે એ ગૌરવની વાત એટલા માટે છે કે દરેક બાબતોમાં બધા પાસેથી પોઝિટિવ કામ લઈ અને કામ કરાવવામાં આવે છે, બધાને સોંપવામાં આવે છે. મને અન્યાય કર્યો, ફલાણાને લાભ આપી દીધો, એવા નાના નાના પ્રશ્નો ઘણી વખત ગેરસમજમાં થતા હોય, પણ કોઈ પણ જાતના વિરોધ વગર, કોઈ પણ જાતના કામ કરી અને એ કામની કદર. મને ખબર છે કે એમ જે કંઈ આપણી યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય લેવલનું કામ થઈ રહ્યું છે એની નોંધ લેવાય અને પ્રવીણભાઈનું તો આપણે બધા ભાગશાળી છીએ કે યુનિવર્સિટીના એક સાથે બે એવોર્ડ મળ્યા છે. આરકે સાહેબે કીધું એમ ફરીથી 6 તારીખે બીજા બે એવોર્ડ મળવાના છે. તો આપણી યુનિવર્સિટીમાં જે પાઠક સાહેબે આવી અને જે નિયમથી કામગીરી ઉપાડી હતી અને એમાં યુનિવર્સિટી અધિકારી તરીકે બધા સ્ટાફ અને બધા સ્ટાફ મિત્રોએ જે સહકારથી યુનિવર્સિટીને આગળ લઈ જવાની જે એક બીડું ઝડપ્યું હતું એના ફળ હવે મળી રહ્યા છે. મહાનુભાવોને સ્મૃતિ ચિહ્ન વિનંતી કરી શ્રી ડીએસ ચાવડા તથા શ્રી આ તકે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહાલક્ષ્મી શ્રી ભૂપેન્દ્ર આ તકે સહકારી બતાવીએ છીએ. ડોક્ટર ભારત સાહેબ, ડોક્ટર પી પટેલ સાહેબ, વિવિધ કોલેજના આચાર્યશ્રીઓ, વિવિધ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ અને હોદ્દેદારશ્રીઓ, વિભાગીય વડાશ્રીઓ, વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો અને મીડિયાના તથા પ્રેસના પ્રતિનિધિશ્રીઓ. પાઠક સાહેબના ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમ હતો. સવારથી એ અલગ અલગ કાર્યક્રમની અંદર બીજી હતા, છતાં આપણી લાગણીને માન આપીને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. એટલે પાઠક સાહેબ, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારો અંગત વતી અને મંડળના અને યુનિવર્સિટી વતી આપનો ખૂબ આભાર માનું છું. 2018ની જે શરૂઆત થઈ છે એવોર્ડથી, પીયુ પટેલ સાહેબે લીધો અને વિસુ સાહેબે લીધો, આપણામાંથી પણ આપણે વિવિધ એવોર્ડ લઈ અને જેમ સાહેબે સમર્પિત આપને કર્યો છે, પીયુ પટેલ સાહેબે વિદ્યાર્થીને સમર્પિત કર્યો છે, એમ વિવિધ એવોર્ડ લઈ આપણે પણ સાહેબને એવા વિવિધ એવોર્ડ સમર્પિત કરીએ તો આપણે ખરેખર જવાબદારી ઉઠાવી છે એ સાબિત થશે.